દર્શક મિત્રો, હું મોહિની સોની એબીસી ન્યૂઝમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગર ખાતે મુખ્યમંત્રીનો વિરોધ. મુખ્યમંત્રી દ્વારા બહાર પડેલ બજેટનો વિરોધ. લાભ આપવાને બદલે લાભ લીધાનું અનુમાન. કોંગ્રેસે કર્યો ફિલ્મ શૂટિંગનો વિરોધ. જનતા રેડ કરી શૂટિંગનો વિરોધ. શૂટિંગ થાય તે પહેલા જ કામગીરી થઈ ઠપ. સ્વચ્છ અભિયાનનું કૌભાંડ થયું છતું. યોજના હેઠળ શૌચાલયો બનાવાયા. લોટ પાણી લાકડા જેવું કામકાજ. આહતા મુખ્ય સમાચાર. હવે સમાચાર જોઈએ વિસ્તારથી. સરકાર વાયદા કરવામાં સક્ષમ, જ્યારે પૂર્ણ કરવામાં અસક્ષમ. મુખ્યમંત્રી આનંદીબેન પટેલ કે જેઓ આપણા દેશના પહેલા મહિલા મુખ્યમંત્રી બન્યા છે, ત્યારે કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રીના બહાર પાડેલા બજેટનો વિરોધ કરાયો હતો અને કહેવામાં આવ્યું હતું કે આ બજેટથી માત્ર લાભ નહીં પણ આપણા લાભ લે છે. આ બજેટથી ખેડૂતોને ઘણું નુકસાન થાય છે. વાયદાઓ તો અનેક કરે છે, બાદ ઠેંગા બતાવતા હોય તેવું લાગી રહ્યું છે. ગત વર્ષના બજેટમાં પણ ખેડૂતોને ઠેંગો બતાવ્યો છે, ત્યારે આ વર્ષે ફરી એકવાર ઠેંગો બતાવ્યો. સરકાર દ્વારા અનેક વાયદાઓ કરવામાં આવે છે પરંતુ પૂર્ણ કરવામાં સક્ષમ નથી. અહેવાલ સાવિત્રી જોશી સાથે જયેશ જોશી, એબીસી ન્યૂઝ, જામનગર. ગુજરાત રાજ્યના પહેલા મુખ્યમંત્રી જ્યારે મહિલા બન્યા છે ત્યારે ગુજરાતની ગૃહિણીઓને, ગુજરાતની નારીઓને ઘણી બધી અપેક્ષાઓ હતી, પણ એ અપેક્ષાઓ આશાઓ ઉપર સંપૂર્ણપણે પાણી ઢોળ કરતું આનંદીબેન પટેલની સરકારનું આ બજેટ તદ્દન નિરાશાજનક, સરકારની નિષ્ફળતાને ઢાંકતું, નિર્ભરતાને ઉજાગર કરતું આ બજેટ છે. એ તમામ પ્રકારના લોકોને આફતો ઊભી કરનારું છે. સામાન્ય રીતે જામનગર એટલે બ્રાસ સિટી ઓફ ઇન્ડિયા કહેવાય. આ સિટીને આ બજેટમાં હળાહળ અન્યાય કર્યો છે. તો સૌરાષ્ટ્ર તો જાણે ગુજરાતના નકશામાં ન હોય એ રીતે આ બજેટમાં સૌરાષ્ટ્રને કોઈ જગ્યાએ કોઈ પ્રકારનો લાભ આપવાને બદલે માત્ર ને માત્ર ઠેંગો બતાવવામાં આવ્યો છે. આ સરકારે મજૂરોની, ખેડૂતોની, વેપારીઓની, તમામ પ્રકારના વર્ગોની ઉપેક્ષા કરી માત્ર ને માત્ર એક કિલોની રાહત અને એક ટનનો બોજો વધારતું આ બજેટ સરકારની નિષ્ફળતા બતાવે છે. આ સરકારે કિસાનોની ખેવના કરેલી નથી. વાયદાઓની વણઝાર આપતું આ બજેટ. ગયા વર્ષના બજેટમાં પણ ખેડૂતોને 1 લાખ વીજ કનેક્શન આપવાની વાત કરી હતી, એ 30% કામ પૂરું થયેલું નથી. ત્યાં આ વર્ષે બીજા 1 લાખ કનેક્શન આપવાની વાત કરી. એનાથી વિશેષ ખરાબ પરિસ્થિતિ જો હોય તો એ મકાન આપવાની છે. ગરીબોને મકાન વિહોણાને મકાન આપવાની જે સરકારે ચૂંટણીમાં જાહેરાત કરી હતી એની 1% કામગીરી પણ હજુ શરૂ થઈ નથી. એ ખૂબ જ નિંદનીય છે. માત્ર ને માત્ર વાતો કરવી છે. કાઠિયાવાડી ભાષામાં કહીએ તો મૂછે ચોપડવા માટે તેલ નથી અને ડેલીએ દીવા કરવાની વાતો કરતું આ બજેટ બધા પ્રકારના લોકોને છેતરનારું છે. માત્ર ને માત્ર વાયદાઓ, વાયદાઓ અને વાયદાઓ જ છે. એના સિવાય આ બજેટમાં કશું જ નથી. જનતાએ રેડ કરી વિરોધ દર્શાવ્યો હતો. ગોંડલમાં કોંગ્રેસે
જનતા રેડ કહીને ફિલ્મ શૂટિંગ સામે વિરોધ નોંધાવ્યો છે. પ્રાપ્ત વિગત મુજબ ગોંડલમાં છેલ્લા 4-5 દિવસથી રાજશ્રી પ્રોડક્શન અને સલમાન ખાનનો પ્રેમ રતન ધન પાયો ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. આ શૂટિંગ ગોંડલની સંગ્રામજી હાઈસ્કૂલમાં ફિલ્મ પ્રોડ્યુસર દ્વારા કોઈપણ જાતની મંજૂરી વિના ચાલુ સ્કૂલ તજવીજ હાથ ધરાતા નગરપાલિકા વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ જનતા રેડ કરીને ફિલ્મ સેટની કામગીરી બંધ કરાવી હતી. જાણવા મળતી વિગત મુજબ કોંગ્રેસે જનતા રેડ કરીને મામલતદાર ડેપ્યુટી કલેક્ટર ચીફ ઓફિસ સહિતનાઓ દ્વારા ચાલુ સ્કૂલને મંજૂરી આપવામાં આવી છે કે નહીં તે અંગે તપાસ કરતા ફિલ્મના શૂટિંગ કરતાઓએ કોઈપણ જાતની મંજૂરી ન લીધી હોવાની વિગત પ્રકાશમાં આવી હતી. આ ઉપરાંત ફિલ્મ સત્તાવાળાઓએ સ્કૂલના નોટિસ બોર્ડ સહિતની વસ્તુઓ પર કલર કરીને જોસેફ સ્કૂલ નામ પણ લખી નાખતા વિવાદ ઉભો થયો હતો, જેમને લઈને કોંગ્રેસ વિરોધ પક્ષના પાલિકાના નેતાએ આવતીકાલે ફિલ્મનું શૂટિંગ થાય તે પહેલા જ ઉભો થઈ રહેલા સેટની કામગીરી બંધ કરાવી હતી. જ્યારે ગોંડલમાં સલમાન ખાનના હિન્દી ફિલ્મના શૂટિંગનો ચાલુ સ્કૂલે વિરોધ થતા સ્કૂલમાં શૂટિંગ થશે કે નહીં તેવા પ્રશ્ન લોકોમાંથી ઉઠવા પામ્યા છે. અહેવાલ હરેશ ભાલિયા સાથે હિતેશ રાઠોડ, એબીસી ન્યૂઝ, ગોંડલ. પ્રોડક્શન તરફથી સંગ્રામજી હાઈસ્કૂલમાં શૂટિંગ માટેની પરવાનગી મળવા માટેની અરજી મળી છે. સંગ્રામજી હાઈસ્કૂલનું સંચાલન અમારા હસ્તક છે એટલે હાઈસ્કૂલના પ્રિન્સિપાલનો અમે આ શૂટિંગ માટે પરમિશન આપી કે કેમ એ માટે અભિપ્રાય મેળવવા માટે એમની તરફ આપ્યું છે. અમને એમનો અભિપ્રાય આવ્યેથી અમે એમને આગળની કાર્યવાહી કરશું. જનરલી અમે દર વખતે પ્રાર્થના હોલનું જ્યારે પ્રાર્થના પતી જાય એ પછી કરવામાં પરવાનગી આપતા હોઈએ છીએ એટલે એ પ્રમાણે પ્રિન્સિપાલનો અભિપ્રાય આવશે એ પ્રમાણે અમને પરવાનગી આપશું અને ગ્રાઉન્ડની પરવાનગી માટે અમે એમને કલેક્ટરશ્રીની ધોરણસરની પરવાનગી માટે જાણ કરી છે કે એ પરવાનગી અમને કલેક્ટરશ્રી કક્ષાએથી લેવાની રહેશે. એમ રતન ભાઈઓ એવા પિક્ચરનું શૂટિંગ ચાલતું હોય ત્યારે સંગ્રામજી હાઈસ્કૂલ જે ગોંડલ નગરપાલિકા સંચાલિત તેમજ ડેપ્યુટી કલેક્ટરની માલિકીની છે એવી સ્કૂલની અંદર વગર મંજૂરીએ આ પિક્ચરના શૂટિંગવાળા લોકોએ કામ ચાલુ કરેલ અને શૂટિંગની આખી તૈયારીઓ ચાલુ કરેલ, જે બદલ અમને ગામમાંથી જાણ થતાં અમે શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા અહીં જનતા રેડ કરી અને સાથે ચીફ ઓફિસર તેમજ ડેપ્યુટી કલેક્ટરશ્રીને જાણ કરેલ તો એમને કીધેલું કે કોઈ પણ પ્રકારની મંજૂરી આ શૂટિંગવાળાએ લીધેલ નથી, જેથી કરી હવે લેખિત જાણ કરી આગળની કાર્યવાહી ડેપ્યુટી કલેક્ટરને સોંપશું. તમારી શું માગણી? અમારી માગણી એવી છે કે ચાલુ સ્કૂલ હોય, વિદ્યાર્થીઓનું ભણતર બગડે તેવી જગ્યાએ કોઈ પણ પ્રકારની આવી મંજૂરીઓ આપવી ન જોઈએ. બીજું કે સંગ્રામજી હાઈસ્કૂલ એ એક ઐતિહાસિક હાઈસ્કૂલ છે જેનું સંગ્રામજીસિંહજી સાથે નામ જોડાયેલું છે, તેની બદલે આ શૂટિંગવાળાએ જોસેફ હાઈસ્કૂલ કરી નાખ્યું છે. Thank you.
આપ્યો. પ્રાપ્ત વિગત મુજબ જામનગરમાં સ્વચ્છ અભિયાન અંતર્ગત જે લોકોને શૌચાલય બનાવી આપવામાં આવ્યા છે તેનું કામકાજ નિધિ વગરનું હોય તેવું લાગી રહ્યું છે. માત્ર રેતી અને ઈંટોથી ત્રણ દીવાર ઉભી કરી આપે છે, નથી છત ઢાંકતા કે નથી શોષ ખાડો ખોદતા. અને કહેવાય છે કે સરકાર દ્વારા બનાવાયું સરકાર કરોડોના ખર્ચે યોજનાઓ બહાર પાડે છે, ત્યારે આમાં માત્ર હજારોના ખર્ચા કરી બાકીના પૈસા હોદેદારો પોતાના ખિસ્સાઓ ભરે છે. આમ જનતાને તો સરકાર દ્વારા મળેલ યોજનાઓનો લાવો મળતો જ નથી, અને મળે તો વધ્યું ઘટ્યું ભાગમાં આવે. હોદેદારોના ખિસ્સા ભરાય તો આમ જનતાના ભાગમાં આવે, ખરું ને? અહેવાલ સાવિત્રી જોશી સાથે જયેશ જોશી, એબીજી ન્યૂઝ, જામનગર. હા, હવે આ શૌચાલય જે બનાવી દીધું છે એના વિશે શું કહેવા માંગો છો? કેવા જ માંગો ને, આવું હોય ક્યાંય સંડા? આમાં પવન આવે તો આ પત્ર બધા ઉડી નયા જાય. આ પલાસ્ટર નો કર્યું ક્યાંય, હરકું નો કર, ખાડા અમે ગાયરા. ઈ કે આ તમે ખાડા ગારી લ્યો મોટા મોટા, હજી ઊંડા ગારો. આ મારા બાપ આવે તો ન ખાડા ગરાય, પાણો છે આમાં. કેમ અમે ખાડા ગારી? આ તો અમને સમજાવી દીધા કે સંડા સાણી દીધા. એમ આવા સંડા શું હોય? એક દિવસ આવશે તો કરશું. હા, ઈ કે પૂરા થઈ ગયા, આ પૂરા થઈ ગયા. તો મોટા સાહેબો આવીને જોયે તો આવા સંડાસ હોય. આ ગામમાં જોયા હોય આવા સંડાસ છે. અને બારીઓ અમને કે તમારે ઘરની લ્યો, અમે ઘરની બારીઓ ના, બધું ઘરનું લીધું તઈ કરી અને એક દિવાલ ગયો ને તો અમે સણી, નકર નહીં સણ. મારું નામ પ્રવીણ છે, આલુભાઈ જાડેજા. સમસ્યા છે કે પાણીની અરજીઓ માવજીભાઈ 3 મહિના પહેલા કરેલી છે, અને 3 મહિના ત્યાં સતત ચાલુ છે રોજ તપાસ કરવામાં કે કોન્ટ્રાક્ટ બદલી ગયો છે, નામ છે ને તેમ છે, બાના કાઢી રોજ માવજીભાઈને કાઢી મૂકે છે. અને પાણીના જો એનાથી સુવિધા કોઈ પણ જાતની ન થતી હોય, નળની વ્યવસ્થા કા કે તે, તો એ પાણીના ટેન્કરો જેમ બને એમ જલ્દી ચાલુ કરી દે. અટાણે તો 6 દિવસથી જામનગરમાં નથી આવેલું એવું પણ છાપામાં આજે મેં વાંચેલું છે. તો અહીંયા ટેન્કરો કેદી ચાલુ કરે છે, શું કરે છે એ જરા કમિશનર સાહેબને અરજી પણ પહોંચી ગઈ છે, પણ હજી કોઈ ધ્યાન દેવામાં આવતું નથી. અને રોડ રસ્તા અતિશય, તમે પણ જોવો છો, તમે ઉતારી લેજો. અને એક ભયંકર હાલતમાં છે, જો જરા તરા કાંઈક જીસીબીના લેવલ કરીને રસ્તા સારા બનાવી દે તો માણસોને હાલવામાં પણ તકલીફ ન પડે. અટાણે ઊંડા ના હાલે, બાઇક ન હાલે, કોઈ વસ્તુ હાલે એવી વસ્તુ છે નહીં. અને મહાનગરપાલિકામાં ભેરવી અને એક એવું જ કહેવામાં આવે છે કે મહાનગરપાલિકાનો વિસ્તાર મોટો કરવામાં આવે, પણ એની સમસ્યા શું છે એ જાણવા હજી કોઈ અહીં આવેલ નથી. શું સમસ્યા છે જસુને? જો સંડાસ તો બના દીધા બરોબર, તો પાયા અમે ખોદ્યા. પછી સાર દીવાલ નહીં થાય તો મેં કીધું ઈ કે તમારે ઈટું ને રેતી સિમેન્ટ આપવો પડશે. મેં કીધું તો ભલે બીજું શું કરવું? તો કીધું અમારે, કીધું અમારે કરવું તો દીવાલ તો અમારે કરે કરતી આ વહીડી ની. અને મેં ન બન થઈ ગયું ઈ કે ખાડા તમારે ખોદવાના, અને પાયો પાયો બધા આપણે ખોદ દેવાનું. મટી ને ઉપાડી લીધું છે, રેતી ને કાકડી ને જે સિમેન્ટ ને જે છે એ તો રેતી તો કાઢી જ વાપરેલી છે એ લોકો, અને સિમેન્ટ પ્રમુખ આવે એ વાપરેલી છે. અને પછી હવે વાપરે છે ઈ કમળ વાપરે છે. અને દરવાજા ને એ બધા કેવા? બધા કે છે દરવાજા થોડાક નબળા, થોડાક નબળા છે, ફ્રેમ નબળી છે.
ગાંધીગ્રામ પોલીસ સામે બે દિવસમાં બે ફરિયાદ કમિશનર સુધી પહોંચી. પ્રજાજનો પોતાની સમસ્યા નિર્ભયપણે વ્યક્ત કરી શકે તેમજ નાગરિકને તાકીદે મદદ મળે તેવા ઉમદા હેતુથી શહેર પોલીસ કમિશનર દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત હેલ્પલાઇન સહિતની સુવિધા પ્રજાજનો માટે ઉપલબ્ધ કરવામાં આવી છે. નાગરિક પોતાની ફરિયાદ વાસ્તવિકતા સમક્ષ રજૂ કરી શકે, પરંતુ નરમી વાસ્તવિકતા તો એ છે કે આવી ઝુંબેશની અમલવારી સામે સવાલો ઉઠી રહ્યા છે, જેની પ્રતિતિ કરાવતી બે ઘટના તાજેતરમાં ગાંધીગ્રામ મથકની હદ હેઠળના વિસ્તારમાં બનવા પામી છે. એડવોકેટના પરિવાર પર હુમલો કરનાર ધનાઢ્યા વ્યક્તિએ નશામાં ચોર બની પોલીસ મથકમાં ધમાલ મચાવી છતાં તેમની સામે કાર્યવાહી ન કરતા તેમજ ગૌતમનગરમાં રહેતા વિપ્રવૃદ્ધના પરિવારને તેમની કુળવધુ તથા તેના સગા દ્વારા જાનનો ખતરો હોવા છતાં ગાંધીગ્રામ પોલીસે ફરિયાદ ન લેતા પોલીસ કમિશનર સમક્ષ ફરિયાદ કરાઈ છે. આમ બે દિવસમાં ગાંધીગ્રામ પોલીસ મથકના હદ હેઠળના વિસ્તારમાં બે અરજી ફરિયાદીને ન્યાય મળતા સીધી કમિશનરને જતા ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફની કામગીરી સામે પ્રશ્નાર્થ સર્જાયો છે અને આ ફરિયાદથી ખુદ પોલીસ કમિશનર પણ ચોંકી ઉઠ્યા હતા. અહેવાલ પિયુષ પખરિયા સાથે એબીસી ન્યૂઝ રાજકોટ. નવા ડિવાઈડર અને નવા સ્પીડ બ્રેકર બનાવવા રજૂઆત. સાધુ વાસવાણી રોડ પર વાહન ચાલકો અને રાહદારોની વધતી જતી સંખ્યા અને રોડની વચ્ચે ડિવાઈડર ન હોવાથી અકસ્માત સર્જાય છે અને લોકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ વધતા જતા અકસ્માતો અટકાવવા વિસ્તારના રહેવાસીઓએ ડિવાઈડર મૂકી આપવાની માંગણી કરી છે. A2 આલા એન્કલેવ યોગેશ્વર પાર્કના રહેવાસીઓએ માંગણી કરતા રજૂઆત દ્વારા મહાનગરપાલિકાને જણાવ્યું છે કે છેલ્લા 5 વર્ષમાં સાધુ વાસવાણી રોડ પર વાહન ચાલકોનો ઘણો વધારો થયેલ છે અને તે ધ્યાનમાં લઈને સાધુ વાસવાણી રોડની વચ્ચેના ડિવાઈડર મૂકવા જોઈએ. હાલ ડિવાઈડર ન હોવાને લીધે ભારે વાહનો, પાણીના ટેન્કરો, સ્કૂલ બસો, કાર બેફામ ગતિ આદિઢળ ઓવરટેક કરે છે, જેને લીધે રોજ નાના મોટા અકસ્માત સર્જાય છે અને જનકપુરથી સાધુ વાસવાણી રોડ તરફ જમણી બાજુ કોપરસ્ટોન ફ્લેટ તરફ ખૂણામાં વળી જાય છે, તેથી સામેથી આવતા વાહન સાથે અથડાવાનો ભય રહે છે. માટે જોઈન્ટમાં થતું આવા જવાનું રોડ ડિવાઈડર સાઇન મૂકી અને જનકપુરથી સાધુ વાસવાણી રોડ તરફ જમણી બાજુ કોપરસ્ટોન ફ્લેટ તરફ ખૂણામાં વળી જાય છે, તેથી સામેથી આવતા વાહનો સાથે અથડાવાનો ભય રહે છે. માટે જોઈન્ટમાં થતું આવા જવાનું રોડ ડિવાઈડર સાઇન મૂકી આપવું તથા સાધુ વાસવાણી રોડની શરૂઆતમાં સ્કૂલ સામે રોડ વચ્ચે જતા હતા બે ભાગ પડતા રોડ ડિવાઈડર સાઇનબોર્ડ સાથે મૂકી આપવું. આમ રોડ સાઇનબોર્ડ મૂકીને અકસ્માત અટકાવવા ઘટતું કરવા અનુરોધ કરાયો છે. અહેવાલ પિયુષ પખરિયા સાથે એબીસી ન્યૂઝ રાજકોટ.
ફરી એકવાર. જામનગર ખાતે મુખ્યમંત્રીનો વિરોધ. મુખ્યમંત્રી દ્વારા બહાર પડેલ બજેટનો વિરોધ. લાભ આપવાને બદલે લાભ લીધાનું અનુમાન. કોંગ્રેસે કર્યો ફિલ્મ શૂટિંગનો વિરોધ. જનતા રેડ કરી શૂટિંગનો વિરોધ. શૂટિંગ થાય તે પહેલા જ કામગીરી થઈ ઠપ. સ્વચ્છ અભિયાનનું કૌભાંડ થયું છતું. યોજના હેઠળ શૌચાલયો બનાવાયા. લોટ પાણી લાકડા જેવું કામકાજ. આ હતા આજના એબીજી ન્યૂઝ સમાચાર. આવતીકાલે આ જ ટાઈમે આજ ચેનલ પર ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો એબીજી ન્યૂઝ. નમસ્કાર.